આપણે કહીએ માત્ર પ્રોપોગ માટે કે આપણે તો બહુ મહાન ગુજરાતી બહુ મહાન ગુજરાતી છે નહીં તમે પંદર ફિલ્મ ઉચકી લો એમાંથી બાર ફિલ્મ તમારી એ મધ્યમ વર્ગની સાથે હશે લોઅર મિડલ ક્લાસની સાથે હશે ધીરે ધીરે લોકો છે ને હવે વિચારતા થયા છે કે આપણે નાની નગરોની વાતો કરીએ આપણે નાના ગામડાઓની વાત કરીએ કારણ કે ત્યાં પંચ્યાસી ટકા પ્રેક્ષક એમના પ્રકારના કેરેક્ટર્સ જોવા માંગે છે જે આપણે એમને નથી આપ્યા અર્બન ગુજરાતી સિનેમા આ શબ્દ બહુ કોઈન થઈ રહ્યો છે સતત વપરાઈ રહ્યો છે તમે કઈ રીતે જુઓ છો અને શું એ વાજબી છે આમ કે એ પ્રકારના ઘણા લોકો એ વાળાને નથી માનતા અને ઘણા લોકો એમ કે આ પ્રકારની ફિલ્મો છે એક નવો નવી આબોહવા ક્રિએટ કરેલી છે તમારું શું કહેવું છે હું જરા પણ નથી માનતો જ્યારે પણ આપણે ઇતિહાસની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે ગોલ્ડન તબક્કાની વાત કરીએ સુવર્ણયુગ ઉપેન્દ્રભાઈનો સુવર્ણયુગ રવિન્દ્રભાઈનો સુવર્ણયુગ છે જ સલામને લાયક છે ત્યાર પછીની બીજા યુગની વાત કરીએ નરેશભાઈ અને મહેશભાઈના યુગની સલામને લાયક વાત છે ત્યાર પછી સીધું આપણે વાત શું કરીએ છીએ બે હજાર ચૌદ પછીની શા કેમ ભાઈ જ્યારે ઇન્ડસ્ટ્રી બંધ થઈ જવાની હતી ત્યારે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંથી લઈને જે મેકરોએ ફિલ્મ કરી કે જે કલાકારોએ કરી અને ધીરે ધીરે દર છ મહિને કંઈક ને કંઈક ફરક લાવતા ગયા તમે ટેકનિકલી જુઓ લખાણની દ્રષ્ટિ જુઓ અભિનયની દ્રષ્ટિ જો સૌથી વધારે પ્રયોગો જે થયા એ દોડદાયકાને આપણે કેમ ભૂલી જઈએ છીએ કારણ કે ત્યારે સોશિયલ મીડિયા નહોતું આજે સોશિયલ મીડિયા પર લખનાર માણસ એ ભૂતકાળના અમુક લેખોનો આધારિત કરીને કંકુ અને કાચીનો દીકરો સિવાય એને બીજું કશું યાદ જ નથી કે ભવની ભવા સિવાય કશું યાદ જ નથી હું તમારી સામે ચેલેન્જ મૂકું છું કે સાહેબ આ છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન ઓછામાં ઓછી એકવીસ ફિલ્મો એવી બની છે જે અદ્ભુત કક્ષાની ફિલ્મો સરસ બની પણ છે સરસ રીતે લોકોએ સ્વીકારી પણ છે પણ અનફોર્ચ્યુનેટલી શહેરમાં બેસીને લખનાર જે એ પત્રકાર વ્યક્તિ છે કે પીઆર છે કે ઇતિહાસકાર છે હિસ્ટોરિયન છે એ લોકોએ ક્યારેય જઈને એ નોર્મલ આપણા સિંગલ થિયેટરમાં ફિલ્મો નથી જોઈ ફિલ્મો નથી જોઈ એટલે એમના સમજણની બહારની ફિલ્મો છે એટલે ક્યારેય નોંધાઈ નથી જ્યારે હું એમ કહું છું કે ચાલો મારી સાથે હું તમને લાખો માણસો બતાવું હજારો પ્રેક્ષક બતાવું જેમણે એ સુંદર ફિલ્મોને સુંદર રીતે આવકારી છે તમે નોટિસ નથી કરી એટલે બની જ નથી અને તમે ટાઈપ કરતા થઈ જાઓ છો સોશિયલ મીડિયાની ઉપર એટલે આવતીકાલ માટે તમે ખોટો ઇતિહાસ ચિત્રી રહ્યા છો સિંગલ થિયેટરને સાચવવાની જરૂર હતી એની ચોખ્ખા કરવાની જરૂર હતી જે હું બે હજાર ત્રણમાંથી બોલતો બે હજાર ત્રણથી ઓન કેમેરા બોલતો થયો કે મલ્ટિપ્લેક્ષી પાછળ ના દોડો એ થશે જ્યારે થવાનું હશે ત્યારે આપણા સિંગલ થિયેટરને સાચવવાના પ્રયત્ન કરો એને એને ચોખ્ખા કરવાના પ્રયત્ન કરો જેથી મધ્યમ વર્ગનો માણસ આવીને ત્યાં સિનેમા જોઈ શકે બીજું સર્જકોની ભૂલે છે કે એમને કનેક્ટ કરી શકે તેવી સિનેમા નથી લાવી શક્યા તમે જુઓ કે મલ્ટિપ્લેક્ષના નામે અર્બન કહેવાતા એ લેબલિંગના નામે માત્ર મેટ્રોલક્ષી સિનેમા આપણે લાવ્યા છે સબ્જેક્ટ જે સિલેક્ટ થયા છે માત્ર મેટ્રો સેન્ટ્રિક જ થયા છે નાના નગરની વાતો ક્યાં જ્યાં હિન્દુસ્તાન આજે પણ નાના નગરોમાં પંચ્યાસી ટકા વસે છે સાહેબ મારો જે હૈયા ઉકાળો છે આ છે અને ધીમે ધીમે હું એમ બી કહું છું મેં છેલ્લા મહિનાના ઇન્ટરવ્યુમાં પણ કહ્યું કે આ જે મેકર્સ છે એ અઢાર ઓગણીસ વીસ વર્ષની ઉંમરે અમદાવાદ રાજકોટ ત્યાંથી વિસલિંગવુડમાં ભણવા ગયો ત્યાં મોટી ફી ભરીને એણે વર્લ્ડ સિનેમાનું એક્સપોઝર લીધું નેશનલ સિનેમાનું એક્સપોઝર લીધું પણ સાચું ગુજરાત તો એણે જોયું જ નહોતું કારણ કે મેટ્રોથી ડાયરેક્ટ મુંબઈ પહોંચી ગયો હતો એ હવે જ્યારે એણે અહીંયા સિનેમા કરવાની શરૂઆત કરી તો પહેલી ફિલ્મ બીજી ફિલ્મ ત્રીજી ફિલ્મ પછી એને હવે સમજાઈ રહ્યું છે કે એકચ્યુઅલ મારું ઓડિયન્સ ક્યાં છે અમદાવાદ શહેરમાં છે કે અમદાવાદથી બાર કિલોમીટર દૂરના એ સાણંદનગરમાં છે અને ધીમે ધીમે એ લોકોને એક્સપોઝર થઈ રહ્યું છે ગુજરાતનું ધીમે ધીમે જુઓ તમે છ મહિનામાં સૈયર સૈયર મોરી સૈયર અને એના જે ફિલ્મ કરી રહ્યા છે કે એ રીતે ધીરે ધીરે લોકો છે ને હવે વિચારતા થયા છે કે આપણે નાની નગરોની વાતો કરીએ આપણે નાના ગામડાઓની વાત કરીએ કારણ કે ત્યાં પંચ્યાસી પ્રેક્ષક એમના પ્રકારના કેરેક્ટર્સ જોવા માંગે છે તમે એક બિઝનેસ કોઈ પણ નાનકડું પ્રોડક્ટ બનાવો તો તમારી રિસર્ચ ટીમ આખી તૈયારી કરો કે આપણે ટાર્ગેટ માર્કેટ શું હશે આમાં તો લોકો પોતપોતાની રીતે કામ કરતા હોય છે આનું એવું કોઈ માળખું છે નહીં કે બધા ભેગા થઈને નક્કી કરે આ દિશામાં નથી છે એ નિષ્ફળતા જ તમને એના વિશે વિચારવા માટે ક્યાંય નથી હોતું ને સાઉથ વાળા ફિલ્મ બનાવે તો એવું નક્કી નથી કરતા આપણા વખતે આ સેન્ટ્રિક જ કામ તમે સાઉથની પંદર ફિલ્મ ઉચકી લો એમાંથી બાર ફિલ્મ તમારી એ મધ્યમ વર્ગની સાથે હશે લોઅર મિડલ ક્લાસની સાથે હશે તમે વિચારી લો બરાબર બરાબર રાઈટ બાકીની પંદર ટકા ફિલ્મો હશે કે જે લોકો આ જે શહેર માટેની કરે છે પણ એની અંદર પણ તમારી વેલ્યુ તો સંસ્કારોની જ હશે તમે રજની સાહેબ ની લઈ લો મહેશ બાબુની ફિલ્મ લઈ લો ઇમોશન તો તમારો મધ્યમ વર્ગનો છે ભલે કરોડપતિનો કેરેક્ટર કરતો હશે જ્યાં એનું ગામડું આવશે ગામડાની સાથેના કેરેક્ટર છે તો એ તો તમારા ઇન્ટીરિયરના જ છે સેકન્ડ થિંગ સર્જકો જે ફિલ્મો બનાવી રહ્યા છે એના ટાઈટલ ઇંગ્લિશમાં આપી રહ્યા છે એની પબ્લિસિટી પણ ઇંગ્લિશમાં કરી રહ્યા છે તમે કોના માટે બનાવી રહ્યા છો ફિલ્મ તમે ફિલ્મ ગુજરાતી જણ માટે બનાવી રહ્યા છો તમે ભલે ટાઈટલ ઇંગ્લિશ વર્ડ આપો પણ એને ગુજરાતીમાં તો લખી શકો તમે એના માટેની કેપ્શન લાઈન તો બની શકે જ્યાં એને એમ લાગે કે આ મારું પોતીકું સિનેમા છે તમારા આના માટે ઝઘડા થાય છે ખરાબ ફિલ્મ પુષ્કળ થાય છે પુષ્કળ આર્ગ્યુમેન્ટ્સ થાય છે મારી પુષ્કળ ઘણા લોકોને ખોટું પણ લાગે છે પણ હું 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 જ્યાં સાચો છું હું મારી મારી એ વાત મેં ઓલવેઝ મૂકી જ છે મેં અમે વિક્રમભાઈ ઠાકોરને મળ્યા હતા એમની પહેલી ફિલ્મમાં તમે સાથે હતા અને તમને બહુ પ્રેમથી યાદ કર્યા હતા અને એમણે એક વાત એ પણ કહી છે કે આપણે ત્યાં ગુજરાતમાં એવી પરંપરા હતી કે લોકો સપરિવાર ફિલ્મો જોવા જશે અને તમને તો એનો બહુ સારો અનુભવ દેશ દાદા પ્રદેશમાં થયો જ છે બરાબર મલ્ટીપ્લેક્સમાં ટિકિટો એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે લોકો સપરિવાર જઈ નથી શકતા એટલે આ જે પરંપરા હતી આપણી તૂટી છે તમારું શું કેવું છે હન્ડ્રેડ પર્સન્ટ સબ્જેક્ટ એવા સિલેક્ટ થયા છે કે મેકિંગ એવા સિલેક્ટ થયા છે કે જે મેટ્રો સેન્ટ્રિક થયા જેના કારણે પંચ્યાસી ટકા ગુજરાતીઓ રિલેટ ના કરી શક્યા સેકન્ડ થિંગ ભાષાના માટે આપણે એ કોન્શિયસ નહીં રહ્યા કે સિંગલ છોકરા છોકરીઓને ગમશે આ રોજબરોજની ભાષા કે જ્યાં અમુક જગ્યાએ ઔચિત્ય નથી જળવાતું એ પરિવારને થિયેટરમાં લાવતા રોકી રહ્યું છે આ તમે જે ફિલ્મોની વાત કરી અગાઉના તબક્કાની હમણાં પણ કેટલીક એવી ફિલ્મ આવેલી છે જેની બહુ ટીકા એટલે છે એ જ વિષય પર વાત કરી રહ્યો છે કે યંગસ્ટર્સને ને આ ભાષા ગમે છે એમ તો આપણે સવારે ટોયલેટ કરવા માટે પણ જોયે છે આપણે બતાવવું જરૂરી છે અમુક વસ્તુને તમારી જવાબદારીની સાથે તમારે અવોઇડ કરવાની હોય તો જ તમે તમારી ઇમ્પેક્ટ બનાવી શકશો તમારું પ્રદાન માત્ર મનોરંજન નથી તમારી એક જવાબદારી છે આ ચૂકી રહ્યા છે ક્યાંક અતિ ઉત્સાહમાં ચૂકી રહ્યા છે આપણે જો ચૂકવા જ માંગતા કમ્પ્લેટ ના કર્યો ઓડિયન્સ નથી આવતું તમે એમ કીધું કે હમણાં પંચ્યાસી ટકા ઓડિયન્સ જે છે આપણી જે નવી આબોહવાની ફિલ્મો કદાચ અર્બન ફિલ્મો એની સાથે રિલેટ નથી કરી શકું એટલે છેલ્લા દસ વર્ષમાં જે જેને અર્બન ફિલ્મો કહેવાય છે એની સાથે એટી પર્સન્ટ લોકો રિલેટ નથી કરી શક્યા ગુજરાતીઓ હું જે કહેવા માંગુ છું ને વિરોધ નથી હું ના હું એવું અમદાવાદમાં એક મોડર્ન ફિલ્મ બનતી હોય ને તેની અંદર પોરની વાત થતી હોય છે મને ગમશે એ સામાન્ય માણસ જે મધ્યમ વર્ગ અને અપર મધ્યમ વર્ગ છે હું એ લોકોના માટેની ફિલ્મોની વાત કરું છું આપણે એ સબ સિલેક્શન ઓફ સબ્જેક્ટમાં ચૂકી રહ્યા છે માત્ર યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને આપણે સિનેમા બનાવવાની જો શરૂઆત કરીએ છે તો આપણો એક મોટો વર્ગ એ પણ છે જે આધેડ ઉંમરનો છે જે થર્ટી પ્લસનો છે એ લોકોને ક્યારે કલ્પના કરી કે આમના માટે આપણે સિનેમા શું બનાવી છે એક બહુ મિત્રએ બહુ સોલિડ પ્રશ્ન મને પૂછ્યો તો એક આવા જાહેર સેમિનારમાં અર્ચન ત્રિવેદીએ કે આપણી ફિલ્મોના લગ્નના ગીતોની અસર આપણા સમાજ પર શું પડે છે હું તમને કહું છું તમારા ઘરની દીકરી જ્યારે પરણતી હશે ત્યારે તમે જોજો કે તમે જાતે ગાવા નહીં બેસો ફિલ્મના ગીત જ ગાશો એ જ વાગતા હશે ને એ જ તમારા હૃદયની અંદર રુદન લાવશે ને આંખોમાં હૃદયને હૃદયને ભીનું કરશે બહુ મોટી અસર છે સાહેબ તમારા ગરબાઓ ક્યારે સિનેમાના ગરબાઓથી તમે દૂર નહીં કરી શકો તો એ એ તમે ગીતોની વાત કરું તમને સાઉન્ડ વાઇસ ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ સુંદર થયું છે તમે જોતી વખતે તો બહુ ગમે શું સુંદર ગીત રહ્યું છે બહાર નીકળશો ને તો ખોઈ બેઠું છે દીર્ઘાયું ખોઈ બેઠા છે એ સંગીતો હજુ ગાડીમાં તમે બેસીને જો ઘર તરફ જાઓ ત્યાં સુધીમાં ગીત તમારું ભૂલાઈ જાય છે પણ આ તો દરેક થાય દરેક સિને પણ એમાં આપણે કોન્શિયસ થવું બહુ જરૂરી છે બહુ જરૂરી છે સાહેબ કારણ કે ગીત સંગીત તમારું નહીં ચાલે તો તમારી સિનેમાની વાર્તા લોકો સુધી નહીં જાય જે આમ પ્રેક્ષક છે માત્ર એવોર્ડ એ સપનું ના હોવું જોઈએ કેટલા લોકો સુધી તમારી સિનેમા પહોંચે છે એ વસ્તુ બહુ હકીકત છે કારણ કે દુર્ભાગ્યે આ એક માધ્યમ એવું છે જ્યાં કળાની સાથે સાથે કોમર્સ ખૂબ મોટી રીતે સંકળાયેલું છે બીજી એક વાત એવા છે કે ગુજરાત જે છે ને પૈસે ટકે સંપન્ન રાજ્ય કહેવામાં આવે છે બરાબર આમ એકદમ દાખલા આપવામાં આવે છે હવે આપણી પાસે પૈસો બહુ છે એવું કહેવાય છે એક તરફ સાઉથમાં પીએસ વન જેવી ફિલ્મ મણિરત્ન બનાવે છે બહુ કરોડોનું બજેટ છે પ્રિયદર્શન હિન્દી ફિલ્મો પણ બનાવે છે અને પોતાની ભાષામાં પણ અદ્ભુત ફિલ્મો સારા બજેટ સાથે બનાવે છે તો ગુજરાત જો પૈસે ટકે સંપન્ન રાજ્યો હોય તો અહીંયા કેમ એ પ્રકારના બજેટ સાથે એ પ્રકારની ફિલ્મો બનતી નથી ભણતર ક્યાં શહેરોમાં જ ઓકે શહેરોમાં જ ભણતર દેખાશે ચાલો મારી સાથે હું તમને ગામડે ગામડે બતાવું કે કેરલ થી લઈને સાઉથની અંદરનું ભણતર મહારાષ્ટ્રનું ભણતર કેટલે છે ને આપણું ભણતર ક્યાં છે આપણી ભાષા માટેનો પ્રેમ ક્યાં આ માત્ર સિનેમા માટેનો નથી આપણી સાહિત્ય કૃતિઓ માટેનો છે નવા લેખકની પુસ્તકો ચારસો ને પાંચસો છપાય છે સાહેબ એડિશનમાં આપણે કેમ માત્ર સિનેમા માટેની વાતો કરીએ છીએ આપણા ભાષા માટેનો પ્રેમ ક્યાં કોછપ છે હન્ડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ આપણે કહીએ માત્ર પ્રોપોગંડ માટે કે આપણે તો બહુ મહાન ગુજરાતી બહુ મહાન ગુજરાતી એવું છે નહીં એવું છે નહીં સંસ્કારની દ્રષ્ટિએ આપણે સારા માણસો છુ પણ સાહિત્યની દ્રષ્ટિએ કે કળાને ચાહવાની દ્રષ્ટિએ બોલીને સંતોષ પામીએ છે અને એક ભૂલ થઈ રહી કે જે માર્કેટ પર આપણે ફોકસ કરવું જોઈએ જે માર્કેટ તમને આવકારવા માટે સતત ઉત્સાહિત છે તમે એમને લક્ષ્યમાં રાખીને આજની સિનેમા બનાવો ને એટલે ગામડાનું અને નાના નગરો નાના શહેરનું અને ગામડાનું ઓડિયન્સ એવા સબ્જેક્ટ કારણ કે જો હું તમને કહું બે હજાર ત્રેવીસમાં અમદાવાદ શહેરમાં રહેતા ચોવીસ વર્ષના એક યુવકનો જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન ધાંગધ્રામાં બેઠેલા ચોવીસ વર્ષના યુવકનો પણ છે જ રાઈટ છે પણ બંનેને જોવાનો એ દ્રષ્ટિ એ એ ઘટનાને જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે તમે શહેરના નાયકની દ્રષ્ટિએ જ સિનેમા બનાવ્યો છો પેલાને પોતીકો નહીં લાગે જે પંચ્યાસી ઓડિયન્સ છે તમારું આપણી ફિલ્મો વધારે લોકો સુધી પહોંચે વધારે અંતરિયાળ સમાજ સુધી પહોંચે અને એ લોકો સિનેમા સુધી પહોંચતા થાય એના માટે રાજ્ય સરકારે શું કરવું જોઈએ બધાને રાજ્ય સરકારની પાસેથી અપેક્ષા આપણે રાખવું એ સબસિડીની કાંખ ઘોડીએ મેરેથોન દોડવા જેવી વાત હશે એમણે જે કરવાનું તો સરસ મજાની સબસિડી આપણને આપી જ છે અચ્છા કરવાની ઘટનામાં બે જ વસ્તુ કરવા જેવી છે જે જે સૌથી વધારે આપણને નડી રહી છે ટેક્સેનની દ્રષ્ટિ એક જમાનો તો જ્યારે કર મુક્ત સિનેમા બનતી હતી અને હમણાં જે રીતે એક નિર્માતા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે મલ્ટિપ્લેક્ષમાં પોતાની સિનેમા રજૂ કરીને કેટલા પર્સન્ટેજ પોતાના લઈને જાય છે એમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે જે પણ સર્વિસ ટેક્સ ને આ બધી ગણતરી કરવા જો બહુ મોટો એક ટુકડો છે જે એ ક્યાંક સરકાર ઈચ્છે ને તો ક્યાંક એની પર કમ્પલસન લાવી શકે એટલે મલ્ટીપ્લેક્ષની ટિકિટો થોડી સસ્તી કરી શકે સરકાર એની અંદર જે શેર જઈ રહ્યો છે થિયેટરવાળાને શેર જઈ રહ્યો છે કે ટેક્સના નામે જે શેર જઈ રહ્યો છે એની અંદર ક્યાંક આપણે વિચારણા કરવાની જરૂર છે